महसूल प्रधान कौशिक पटेल पत्रकारों साथे करी रहा छे बात, सीधा जोड़ाईशु गांधीनगर। એ બોજાથી હેતુ ફેર કે એમાં મૂળ કાયદામાં કે એમાં ફેરફાર થતો નથી, બોજા સહિત એને આપવાની વાત આ નવી નીતિમાં અમે કરીએ છીએ। એટલે જ્યારે જ્યારે મિલકતનું નામમાં કે એમાં ફેરફાર નહીં કરીને એને મળવાથી બીજી જે કંઈ કામગીરી કરવાની થશે એમાં સમય બચશે અને લોકો આગળ કામગીરી કરી શકશે। એટલે બોજોના કારણે એનેમાં વિલંબ થતો હતો, એના બદલે બોજા સાથે એને અમે આપીશું, પ્રીમિયમ ભરી શકાશે, મંજૂરીઓ લેવા માટે જશે તોય મળશે, કાયદાની જે કંઈ પરિભાષા છે એમાં કોઈ ફેરફાર નહીં થાય। જે બેંકો અથવા મંડળીઓનો બોજો છે એને એ જ વખતે અમે જાણ પણ કરીશું, જેથી એમને જે સહાય કરી છે, જે લોન આપી છે, એ પણ સેફટી તરીકે એમના પણ નોલેજમાં આવશે। એટલે બિન ખેતી કરવામાં બોજો જે એના કારણે જે વિલંબ થતો હતો, એટલે બોજા સહિત એને આપવાની જે મહેસૂલની કામગીરી છે એમાં અમારો વિભાગ જરૂરી મંજૂરી આપવાનું કામગીરી કરો છે। ભૂતકાળમાં એવું થતું હતું કે એને થયા પછી સૈદ્ધાંતિક મંજૂરી આપતા હતા કે તમે પૈસા ભરો, પૈસા ભરે, ટ્રેઝરીમાંથી ક્લિયર આવે, એ સમય થતો હતો। એટલે અમે પ્રોવિઝનલ એને સૈદ્ધાંતિક સ્વીકાર કરીએ વખતે પ્રોવિઝનલ એને સાથે આપી દઈશું, એટલે એ શ્યોર થઈ જશે કે હવે મને કાયદાકીય કે પેપરની દ્રષ્ટિએ કોઈ મુશ્કેલી નહીં પડે। એટલે પ્રોવિઝનલ એને અમે આપી દઈશું, એટલે એને સંતોષ થઈ કે હવે મારી કામગીરી એને બાબતમાં અટકશે નહીં, પેપરો બધા વિભાગે ચેક કરેલા છે। આ એક નિર્ણય કરવામાં આવ્યો છે। બીજો નિર્ણય, ગુજરાતની અંદર બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શકતો નથી, એ કાયદો અમલમાં છે। એટલે ખેતીની જમીન ખરીદી હોય તો ખેડૂત હોવું આવશ્યક છે। જ્યારે ખેડૂત નવી જમીન ખરીદવા જાય ત્યારે જ્યાં જ્યાં એની જમીન છે એ બતાવવું પડે છે અરજી કરે ત્યારે। એટલે અત્યારે ઓફલાઈન સિસ્ટમ છે, કલેક્ટરના ત્યાં અરજી કરે કે હું અહીંયા ખેડૂત છું અને બીજી ખેડૂતની જમીન મારે લેવી છે, એટલે ઓફલાઈન સિસ્ટમ અત્યારે છે। આ સિસ્ટમની અંદર કલેક્ટર કદાચ ખેડૂતની જમીન એક જિલ્લા કરતાં બે જિલ્લામાં પણ હોઈ શકે, એટલે એને બે જિલ્લામાં અરજી કરવી પડે, એટલે સમય ખૂબ થતો હતો। હવે ખેડૂત ખાતેદારે ખેતીની જમીન ખરીદવી હોય તો જ્યાં ખરીદવાની છે એ કલેક્ટરને અરજી કરશે, એને ભૂતકાળમાં જ્યાં જ્યાં જમીન ખરીદી હશે એનું વર્ણન આપવું પડશે, એ કલેક્ટર ઓનલાઈન સિસ્ટમ જે મહેસૂલ વિભાગમાં આખું હકપત્રક કોમ્પ્યુટરાઇઝ થયેલું છે એ જ કલેક્ટર જોઈ લેશે અને ત્યાં ને ત્યાં જ એની ખરાઈ થઈ જશે કે અરજદાર પોતે ખેડૂત છે। એટલે ઘણો લાંબો સમય થતો હતો, એ સમયનો બચાવ થશે અને ઝડપી એને જમીન ખરીદવામાં પણ સરકાર મદદ કરશે। એટલે ખેડૂત અંગેની જે ખરાઈ કરવાનું કામ જે ખૂબ જ વિલંબ હતું અને બે ત્રણ જિલ્લા સાથે ઘણીવાર સંકળાયેલું હતું, હવે એક જ જિલ્લા લેવલે માહિતી આપશે, એટલે ખેડૂત ખાતેદારને ખેડૂત ખેતીની જમીન લેવા માટે એ જ કલેક્ટર ઓનલાઈન સિસ્ટમથી હકપત્રકોનો રેકોર્ડ અમારી પાસે છે એ જોઈને તરત ખરાઈ કરવાનું પ્રમાણપત્ર આપી દેશે। એટલે આ ખેડૂતો માટે એક મોટો નિર્ણય સરકાર દ્વારા મહેસૂલ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે। ત્રીજો એક નિર્ણય મહેસૂલ વિભાગ દ્વારા જે લેવામાં આવ્યો છે એ એટલે આ ત્રણે
જે આજે નિર્ણય લેવાય છે મહેસૂલ વિભાગથી, એમાં સમયનો બચાવ, લોકોને ધક્કા નહીં ખાવા પડે એ વાત આજે મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવી છે. બીજું એ ઈ સ્ટેમ્પિંગ રાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધેલો, એમાં ભૂતકાળમાં ઈ સ્ટેમ્પિંગમાં 17/9/2019 સુધીમાં 474 ઈ સ્ટેમ્પિંગ કેન્દ્રો હતા જ્યારે નિર્ણય લીધો ત્યારે. એ જ રીતે એ જ તારીખે 1559 એ વેન્ડર્સ હતા. રાજ્ય સરકારની જાહેરાત પછી ઈ સ્ટેમ્પિંગના ભાગરૂપે 5/11/2019ની સ્થિતિએ ગુજરાતમાં 2849 નવી અરજીઓ આવી ગઈ છે. એમાં 2729 વિભાગ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે, એટલે કામગીરી કરવા માટે ઈ સ્ટેમ્પિંગની. એમાંથી 1562 કાર્યરત પણ થઈ ગઈ છે. એટલે એ વખતે જે ચિંતા ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો કે ઈ સ્ટેમ્પિંગની પ્રવૃત્તિ ગુજરાતમાં વ્યવસ્થાના અભાવે ખોરંભે ના પડે, આજની તારીખે 2849 એજન્સીઓને મંજૂરી આપી દેવામાં આવી છે અને 1500-1600 કરતાં પણ વધારે એજન્સીઓ કામ કરતી થઈ છે. એનું બ્રેકઅપ આપું તો સ્ટેમ્પ વેન્ડરો 970 અરજીઓ એમની આવી છે. જે 1559 હતા એમાં 970 લોકોએ અરજી કરી છે, એમને પરમિશન પણ આપી દીધી છે. એ રીતે નોટરી 1126 નોટરીઓએ અરજી કરી છે. સીએ સીએસ અને વકીલ લોકોએ લગભગ 167 અરજી કરી છે. સીએસસી એટલે કોમન સર્વિસ સેન્ટરવાળાએ 336 અરજી કરી છે. એ જ રીતે બેન્કોએ 131, અન્ય લોકોએ 38, એમ કરીને 2849 જુદી જુદી એજન્સીઓએ અરજી કરી છે અને એમાં 2729 આજની તારીખે ગુજરાતમાં ઈ સ્ટેમ્પિંગનું કામગીરી ચાલુ કરવામાં આવી છે. કયું ઝેરોક્સ હું આપી દઉં. ચાલો સ્ટેમ્પ વેન્ડર 970, આમાં ગુજરાતને સંદેશને વધારે રહેશે. નોટરી 1126, સીએ સીએસ વકીલ 167, સીએસસી એટલે કોમન સર્વિસ સેન્ટર 336, જનસેવા કેન્દ્રો 81, બેન્કો 131 અને અન્ય 38, એમ કરીને 2849 અરજીઓ આવી ગઈ છે. એમાં 2729ને પરમિશન આપી દીધી છે એ લોકોને, એમના એમઓયુ થઈ ગયા છે અને કાર્યરત કરવાની પરમિશન પણ આપી દે. એમાં 1530 તો ઓલરેડી કામ કરી રહી છે. બીજું કંઈ પંકજકુમાર, પેલું ઇન્ટિગ્રેટેડ બીજો એક નિર્ણય લીધો છે મહેસૂલ વિભાગે, એ એસીએસ ફંડ, આજે એક ચોથો નિર્ણય આજમાં, એ પણ કહોને એટલે ખ્યાલ આવે. હા ઓનલાઈન વ્યવસ્થા મુદ્દે કૌશિક પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે. મહત્વના મુદ્દા ઉપર કૌશિક પટેલે પત્રકારો સાથે વાતચીત કરી બિનખેતીમાં બોજો સાથે એનએની મંજૂરી હવે મળશે તે વાત જણાવવામાં આવી. પહેલા એનએની મંજૂરી મળ્યા બાદ કામગીરીમાં સમય લાગતો હતો, પરંતુ ખેડૂત ખાતેદારની ખરાઈ ઓનલાઈન હવે કરવામાં આવશે. મહત્વપૂર્ણ માહિતી મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ દ્વારા આપવામાં આવી. ડિજિટલ ઓનલાઈન વ્યવસ્થાને લઈને ખેડૂતો માટે હવે થોડી સરળતા રહેશે તેવું કૌશિક પટેલનું કહેવું છે. અથવા તો આ કામગીરી જે છે જે ખરેખર અત્યારે ખૂબ સમય એમાં પસાર થાય છે,
હવે એ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી રહી છે અને એમાં અરજદારે એફિડેવિટ સ્વરૂપમાં એમની ક્યાંની ક્યાં ગામની કેટલી જમીનો આવેલી છે, ક્યાં નોંધ નંબરથી આવેલી છે, એ એફિડેવિટના સ્વરૂપમાં જે તે કલેક્ટરશ્રીને અરજી કરશે. પછી છેલ્લા એક મહિનામાં આખા ગુજરાતમાં 4,07,00,000 પાણીઓ છે અને એક પાણીના આગર પાછળ એટલે કુલ 8 કરોડ સીટ થયા. એ એક મહિનાની અંદરમાં જેટલા 7 વાર ગુજરાત રાજ્યમાં છે 1931થી લઈને એ બધાનું વેરિફિકેશન કરીને ઇન્ડેક્સિંગ કરીને એ અપલોડ. તો મહત્વના મુદ્દા પર કૌશિક પટેલ કરી રહ્યા હતા વાતચીત. ખેડૂતો માટે હવે આવનારા સમયમાં થોડી સરળતા રહેશે તેવું કહ્યું. બિનખેતીમાં બોજો સાથે એની મંજૂરી મળશે તેવું પણ કૌશિક પટેલે નિવેદન આપ્યું છે.